ને મિત્રો, મજામાં મિત્રો. આજે એક બહુ મહત્વનો ટોપિક, સમાજશાસ્ત્ર ધોરણ 12ની અંદર જે સંસ્કૃતિ અને સમુદાય ઉપર આધારિત છે, એનો મસ્ત ક્વેશ્ચન. સમુદાય એટલે શું? મિત્રો, ભારતના સંદર્ભે વિચારીએ તો જે માનવ સમૂહ છે, એના જે વિભાગ પાડી અને જે માનવ વસ્તી છે એનું અનુસંધાન આ સમુદાયની અંદર કરવામાં આવે છે, અને એના વિશે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે. તમે લોકો પણ જવાબ આપી જ દે છો, અને લગભગ 12 થી 15 પ્રશ્નો આજે પૂછીશું. બસ ખાલી નજર કરી લઈએ અને યાદ રાખી લઈએ. મિત્રો, કામ એટલું જ છે કે આપણને આવડવું જોઈએ, અને બીજી વાત કે સાચુકલું આવડવું જોઈએ, ઝડપથી આવડવું જોઈએ. તો વાત છે માનવ સમૂહની. તો એવો માનવ સમૂહ કે જેમાં નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા હોય, પારસ્પરિક સંબંધ ધરાવતા હોય, અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા હોય, સમાન સંસ્કૃતિ હોય. મિત્રો, કોઈ પૂછે કે સમુદાય એટલે શું? તો કે એવો માનવ સમૂહ. ફરીથી તમે માનવ સમૂહમાં એવી કલ્પના કરી શકો, ધારો કે કોઈ એક સોસાયટીમાં તમે રહ્યો છો, તો સ્વાભાવિક છે કોઈ પ્રદેશ તો નક્કી જ થયો ને, કે ભૌગોલિક પ્રદેશ. પછી વાત આવી પારસ્પરિક સંબંધ, સ્વાભાવિક હોય જ, વાટકી વ્યવહારે હોય, ઘણું બધું હોય. અને અમેપણાની સામૂહિક ભાવના એ પણ હોય છે કે ભાઈ અમારી સોસાયટી હે ને, અને સમાન સંસ્કૃતિ. જી હા, કારણ કે જનરલી સમુદાયના સંદર્ભમાં જ્યારે મોટો એક સમુદાયની વાત કરીએ છીએ ત્યારે આ સમાન સંસ્કૃતિની પણ વાત કરીશું. મિત્રો, એમાં પણ જરા સ્માર્ટ વર્ક કરું છે ને. મિત્રો, મેં અહીંયા એક લીટી જો, માન પછી નવ પછી વસ અને સમૂહ, અહીંયા ક્રિએટિવિટી આપણે થોડી એડ કરીએ. માન, જી હા મિત્રો, એકબીજા પ્રત્યે આપણે માન, અને એનો અર્થ કે પારસ્પરિક સંબંધ એટલે જે બીજું છે એનું અનુસંધાન આવી જાય, માન. પછી આવે છે નવ, યસ. તો નવું શું છે? તો નવું હંમેશા નજરે ચડતું હોય, અને એ હોય છે સંસ્કૃતિ. તો સમાન સંસ્કૃતિને પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. ફરીથી, માન એટલે એકબીજા પ્રત્યે અને પારસ્પરિક સંબંધની વાત થઈ ગઈ, અને નવ, નવ એટલે નવું, નવું શું નજરે ચડે? તો એ સમાન સંસ્કૃતિ. ત્રીજું છે વસ, યસ. તો વસવાટ, તો નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ. અને પછી છે સમૂહ. તો સમૂહ તો ખબર જ છે કે સમૂહ એટલે સામૂહિક ભાવના, જેમાં પોતાપણું, અમેપણાની સામૂહિક ભાવના. તો મિત્રો, સમુદાયની ધારો કે વ્યાખ્યા પૂછે તો હવે તમે એકદમ ક્લિયર છો. એવો માનવ સમૂહ કે જ્યાં નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા હશે, પારસ્પરિક સંબંધ ધરાવતા હશે, અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા હશે, અને સમાન સંસ્કૃતિ હશે, એ માનવ સમૂહ. યાદ રહી જાય, કદાચ વ્યાખ્યા પૂછે પણ ખરા. અને ધારો કે તમે ટૂંક નોંધ લખો છો, ક્લાસ 1ની તૈયારી કરો છો, જીપીએસસીમાં આના વિશેની ટૂંક નોંધ લખવી છે, તો સ્પષ્ટ લખી શકો કંઈ પણ ભૂલ વિના. તો અહીંયા માનવ સમૂહ, તો માન, નવ, વસ અને સમૂહ એનો જે રેફરન્સ છે, કે માન એટલે એકબીજા પ્રત્યે પારસ્પરિક સંબંધ, નવ નવું નજરે ચડે એટલે સમાન સંસ્કૃતિ, વસ એટલે વસય જે વસવાટ, જે નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ, અને સમૂહ એટલે સામૂહિક ભાવના, અમેપણાની સામૂહિક ભાવના. પણ મિત્રો, પ્રશ્ન એવો પૂછાય કે ભારતીય સમુદાય જે છે એ કેટલા? તો જવાબ રેડી છે, આધા સગા જેટલા. મિત્રો, આપણી પાઠ્યપુસ્તકની અંદર કોઈ આધાર રાખી અને સમુદાયનો અભ્યાસ કરવાનો હોય છે, તો આપણે અહીંયા 4 સમુદાયના અનુસંધાને અભ્યાસ કરવાનો છે. તો ટેકનિકથી યાદ રાખી લેશું, સમુદાયો કેટલા? તો આધા સગા. મિત્રો, સમુદાયની અંદર જાણે સગાવાલા અડધા સગા હોય ને, એવી રીતે જ વર્તણૂક હોય છે. તો એટલા માટે આપણે આધા સગા એવું નામ રાખ્યું છે. તો યાદ રહી જ જશે, કારણ કે આ એટલે આદિવાસી સમુદાય, ધા એટલે ધાર્મિક સમુદાય, સ પછી મીંડાવાળો સ કરજો એટલે શહેરી સમુદાય, અને ગા એટલે ગ્રામીણ સમુદાય. તો મિત્રો, આપણે 4 વસ્તુનો અભ્યાસ કરવાના છીએ. ફરીથી, આદિવાસી સમુદાય, ધાર્મિક સમુદાય, શહેરી સમુદાય અને ગ્રામીણ સમુદાય. તો પ્રશ્ન એવો પૂછે, સમુદાયો કેટલા? તો જવાબ આપી દેશો, 4 પ્રકારના અનુસંધાન. તો આધા સગા, ઇઝ ઇટ ઓકે? આગળ જઈએ. મિત્રો, આપણે આ જે 4 ટોપિક છે એમાં પહેલો જ ટોપિક આપણે ધાર્મિક સમુદાય પકડીએ, અને ધાર્મિક સમુદાય ભારતના અનુસંધાને આપણે જોઈએ, નજર કરીએ, અને જે વસ્તુ યાદ રાખવાની છે જે MCQમાં પૂછાય એને પણ આત્મસાત કરતા જઈશું. જેમ કે ભારતની વાત કરીએ તો મિત્રો, અહીં બહુધર્મી મતલબ કે જુદા જુદા કેટલા ધર્મવાળા લોકો રહે છે, એટલે જ આપણી સંસ્કૃતિ કંઈક બીજા કરતાં અલગ છે. મિત્રો, ખબર છે આપણી આસપાસ મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, ચર્ચનું એક બીજું નામ ગિરજાઘર પણ કહેવાય છે, ગુરુદ્વારા છે, અગિયારી છે. તો આ બધા જે પવિત્ર સ્થાનો છે એ ધાર્મિક સ્થળો છે, અને ભારતની અંદર બહુ બધા
સરસ રીતે એકબીજા સાથે હળી મળીને રહે છે. મિત્રો, આ વાત બંધારણમાં પણ ઉલ્લેખ છે, પણ મિત્રો યાદ તો રાખવું પડશે ને. તો આપણે એ બધાએ એવું નક્કી કર્યું કે દરેક ધર્મસ્થાનોમાં તમે જાઓ તો 125 રૂપિયા તો મૂકવા મૂકવા ને મૂકવા. પણ મિત્રો, 125 રૂપિયો મૂકવો કેમ? તો 1 રૂપિયો છે ને એ કવરની અંદર મૂકી દેવાનો અને 25 પૈસા છે બહાર રાખવાના. તો અમસ્તુ મિત્રો, આ ટેકનિક છે, કારણ કે બંધારણની કલમ તમારે યાદ રાખવી પડશે અને બંધારણની કલમ 25-1 છે. તો 25 પૈસા જો 12 છે અને એકડો છે એ કાઉન્સમાં છે, કાઉન્સમાં છે એટલે કવરમાં. તો 125 રૂપિયો યાદ રહી જશે મિત્રો. તો તમને પૂછે કે ધર્મના અનુસંધાને બંધારણની કલમ કઈ, તો તમને હવે યાદ જ છે, કલમ 25-1. તો આ કલમ કહે છે શું? મિત્રો, આ કલમ દરેક વ્યક્તિ માટે અધિકાર આપે છે. સ્વતંત્ર રીતે તમે ધર્મ સ્વીકારી શકો, એને વ્યવહારમાં લાવી શકો અને પ્રચાર પ્રસાર કરી શકો. ફરીથી મિત્રો, 25-1 અનુસંધાન દરેક વ્યક્તિને એક અધિકાર આપ્યો છે ધર્મ માટેનો, કયો? કે સ્વતંત્ર રીતે તમે સ્વીકારી શકો, વ્યવહારમાં પણ લાવી શકો અને પ્રચાર પ્રસાર પણ કરી શકો. તો આ ત્રણેય વસ્તુ બંધારણના કલમના અનુસંધાને, ધર્મના અનુસંધાને. તો હવે જરા નજર કરી લઈએ કે ધાર્મિક સમુદાયોનો ક્યાં ક્યાં ધાર્મિક સમુદાયોમાં નજર કરવી, તો આપણને થોડી ડિટેલ મળી જઈએ. આવો જોઈએ. તો મિત્રો, ધાર્મિક સમુદાયોમાં આપણે ટ્રીક તો જોશે જ. તમને ખબર, ધર્મને મજહબ હે ને અને ખપ એટલે જોઈએ છીએ, જવાબ તો મળવાનો જ છે. યસ, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈને કોઈ જીવન માટે આધાર જોઈ, અને ધર્મનો આધાર છે એ માણસને બહુ આસ્થા સાથે પોતાનું સુંદર મજાનું લાઈફ ગાળી શકતા હોય છે. એટલે ધર્મ સાથે આપણી પ્રજા બધી જોડાયેલી છે, એટલે જ ટ્રીક એટલી જ છે ખાલી. મજહબ ખપ, હા ખપ છે જ, યસ જવાબ છે યસ. તો મિત્રો, અહીંયા તમે મ જ હ બ ખ પ એવો પ્રશ્નાર્થ છે અને યસ, તો આ ટેકનિક તમને યાદ આવી જશે, ટ્રીક યાદ આવી જશે, સ્માર્ટ વર્ક યાદ આવી જશે. કારણ કે મ જ્યારે બોલી છે ત્યારે તમે તરત પકડી શકશો કે મ, વિચારો ચાલો કયો ધર્મની વાત હશે. તો મિત્રો, અહીંયા ધાર્મિક સમુદાયોના અનુસંધાન મેં જોઈ છે, એટલે મ એટલે તમે બરોબર સાચું જ પકડ્યું છે, મુસ્લિમ સમુદાય. પછી જ એટલે યસ વેરી ગુડ, ધર્મના સંદર્ભે આપણે જોઈ રહ્યા છીએ એટલે જૈન સમુદાય. પછી હ એટલે યસ હિન્દુ સમુદાય. બ યસ વેરી ગુડ, બૌદ્ધ બૌદ્ધ સમુદાય. ખ એક્ઝેક્ટલી ખ્રિસ્તી સમુદાય. પ વેરી ગુડ, પારસી સમુદાય. ય યહૂદી સમુદાય. અને સ સમીંડાવાળા વિચારશું, શીખ યસ શીખ સમુદાય. મિત્રો યાદ રહી ગયા ને, મજહબ ખપ, યસ જરૂર જોઈએ છે. મિત્રો, અહીં ધાર્મિક ક એટલે મને તો આઠડો દેખાય છે અને બિલકુલ સાચું છે, આપણે 8 સમુદાય વિશે ડિટેલમાં નજર કરવાના છે. અને ટેકનિક પણ યાદ રહી ગઈ છે, મજહબ ખપ યસ. તો મ એટલે મુસ્લિમ સમુદાય, જ એટલે જૈન સમુદાય, હ એટલે હિન્દુ સમુદાય, બ એટલે બૌદ્ધ સમુદાય, ખ એટલે ખ્રિસ્તી સમુદાય, પ એટલે પારસી સમુદાય, ય એટલે યહૂદી અને સ એટલે શીખ સમુદાય. તો અરે હા, એના પ્રતીકો પર પણ નજર કરી લઈએ. મિત્રો, અમુક પ્રતીકો તમે જાણો જ છો, હિન્દુ માટે જે ઓમ છે એ પ્રતીક છે, મુસ્લિમ માટે પણ આ પ્રકારનું, પછી ખ્રિસ્તી માટે પણ બરાબર ને, વધસ્તંભ પણ એના અનુસંધાન તમે યાદ રાખી શકો છો. પારસી લોકો એ જે જરથોષ્ટી ધર્મ અપનાવે છે તો એની અંદર અગ્નિની પૂજા હે ને, તો એ જ રીતે યહૂદી જરથોષ્ટી જે ધર્મ છે એનું અનુસંધાન. જૈનની અંદર પણ તમને ખબર, સ્વસ્તિક અને આ રીતે પંજાની અંદર, એમાં એક વચ્ચે જે ધર્મચક્ર છે એની અંદર વચ્ચે બિલકુલ અહિંસા એવું લખ્યું છે. મિત્રો, એક બીજી વાત પણ કહી દઉં કે એક જૈન ધર્મમાં પણ આ જે પ્રતીક છે ને એ ઓમ છે. આ બધું થોડું એક્સ્ટ્રા છે, કદાચ ટેક્સ્ટ બુકમાં નહીં હોય, પણ તમે એક વધારાની વાત પણ તમે યાદ રાખી શકો. જેમ કે આ જે પ્રતીક છે એ સિન્ટો જે જાપાનની અંદર બહુ રાજ્ય ધર્મ કહેવાતો, બહુ સ્ટાર્ટિંગનો જે ધર્મ હતો આ સિન્ટો, એનું પ્રતીક છે. પછી તો બૌદ્ધ ધર્મ પણ ત્યાં આવ્યો અને એનો અર્થ પણ સિન્ટોનો, ભગવાનનો માર્ગ એવો થાય છે. તો મિત્રો, બૌદ્ધ ધર્મના અનુસંધાને બંને હવે તો બંને સાથે તાલમેલ, જાપાનના લોકો બંને ધર્મની અંદર સંયુક્ત રીતે સરસ રીતે એ લોકો પાડી રહ્યા છે. એ જ રીતે શીખ ધર્મનો પણ આ પ્રકારનો કંઈક સંકેત હોય છે અને બૌદ્ધનું પણ
બૌદ્ધ ધર્મ પણ આવું ધર્મચક્ર, તો થોડી વાત નવી અને અહીંયા પ્રતીકો દોરવાનો પ્રયાસ કર્યો છે મિત્રો, પણ ફરીથી આપણને આ યાદ રહેવા જોઈએ, કારણ કે આ પણ પૂછી શકે. જે મિત્રોને એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ક્સ લેવા છે, પૂરેપૂરા માર્ક્સ લેવા છે, એ જરા થોડી ડિટેલમાં નજર તો કરતા જ રહી. કારણ શું છે કે બીજા કરતાં કંઈક અલગ થોડુંક આગળ રહેવું જરૂરી છે, અને એટલા માટે જ આ બધી વાત અનુસંધાન અહીંયા કરેલું છે. તો મિત્રો, તમારા માટે હવે પ્રશ્નો રેડી છે, બસ તમે રેડી છો કે કેમ, તો આર યુ રેડી, તો લઈ લઈએ પ્રશ્નો. તો મિત્રો ચલો આપવો જવાબ, અને છે તો સહેલું જ, જેમ કે ધર્મની સ્વતંત્રતા માટે બંધારણમાં કઈ કલમ? યસ, વેરી ગુડ, સવા રૂપિયા યાદ આવી ગયો ને. તો 25-1, કલમ 25-1. બહુધર્મી દેશ ભારતમાં સામાન્ય રીતે કેટલા ધાર્મિક સમુદાયો છે અને ક્યાં ક્યાં? એટલે અહીં પાઠ્યપુસ્તકના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ. બિલકુલ સાચું છે, 8, હે ને, મઝહબ ખપ. યસ, જવાબ છે યસ. તો મુસ્લિમ, જૈન, હિન્દુ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી, યહૂદી અને શીખ. બિલકુલ સાચું છે. નિશ્ચિત ભૌગોલિક પ્રદેશમાં વસવાટ કરતા, પારસ્પરિક સંબંધ ધરાવતા, અમેપણાની સામૂહિક ભાવના ધરાવતા, સમાન સંસ્કૃતિવાળા માનવ સમૂહને શું કહે છે? બિલકુલ સાચું છે, સમુદાય. બિલકુલ સાચું. ચર્ચનું બીજું નામ? યસ, ગિરિજાઘર. બિલકુલ સાચું. પાઠ્યપુસ્તકમાં કેટલા પ્રકારના સમુદાયના આધારો લીધા છે અને ક્યાં ક્યાં? તો મિત્રો, 4 આધાર ઉપર આખી વાત છે. તમારો જવાબ સાચો જ છે, અને 4 તમને ખબર છે, આધા સગા, હે ને. તો આદિવાસી સમુદાય, ધાર્મિક સમુદાય, શહેરી સમુદાય અને ગ્રામીણ સમુદાય. ત્યાર પછીનું આવડે જ છે, યસ, ઓમ કયા ધર્મનું પ્રતીક છે? તો બિલકુલ સાચું છે, હિન્દુ. પછી જે આ પ્રકારનો સ્ટાર છે એ કયા ધર્મનું પ્રતીક છે? તો એ છે યહૂદી. પછીનો પ્રશ્ન 8મો, અહીંયા તમે જોઈ જ રહ્યા છો અને જવાબ પણ બિલકુલ સાચો જ છે, ખ્રિસ્તી ધર્મ. અને 9મું જે પ્રતીક છે એ પણ બિલકુલ સાચું છે, શીખ, શીખ ધર્મ. 10મું એક્ઝેક્ટલી મુસ્લિમ સમુદાયનો ઇસ્લામ ધર્મ છે, પણ સમુદાયના સંદર્ભે આપણે વિચારીએ તો કયા સમુદાયનો સંદર્ભ છે? તો એ મુસ્લિમ આવશે. પછીનું, કયા ધર્મનું પ્રતીક છે? તો અગ્નિ દેખાઈ રહ્યું છે, તો બરાબર, પારસી સમુદાય. ધર્મનું નામ મસ્તું વધારાનું એક્સ્ટ્રા, જર્થોષ્ટી ધર્મ છે. ત્યાર પછીનો જે છે એ, યસ, બિલકુલ સાચું છે, એ છે શિન્ટો. શિન્ટો બરાબર, એ જાપાનની અંદર. અને 13મું, યસ, એ બૌદ્ધ ધર્મ, બરાબર, જે ધર્મ રથ ચક્ર, તો એ બૌદ્ધ ધર્મ. અને 14મું છે, 14માની અંદર તમે જોતા હશો કે ઉપર ટપકા ટપકા છે, પછી સ્વસ્તિક પણ છે. તો મેં તમને કીધું હતું જૈન ધર્મ સ્વસ્તિક, અને નીચે જે હાથ છે, પંજો છે, પંજાની અંદર વચ્ચેના ભાગમાં, તો અહિંસા લખેલું છે, કારણ કે અહિંસા એ મુખ્ય વાત છે જૈન ધર્મની અંદર. તો બિલકુલ સાચું છે, 14માનો જવાબ આવશે જૈન ધર્મ. તો મિત્રો, કેટલા સાચા પડ્યા? બસ ચેક કરતા રહેજો, નહીં તો નવું તો શીખતા જ રહીએ છીએ. અને હા, વલોણું જોઈએ છે ને, ચલો આપી દઉં. મિત્રો, તમે બધા જાણો છો કે આપણું ધ્યાન છે નબળામાં નબળા વિદ્યાર્થી, એટલે ક્યારેક હું સ્લો જતો હોઈશ, એનું કારણ એ કે એને તમામ વસ્તુ યાદ રહેવી જોઈએ. અને મિત્રો, તમને લોકોને પણ એ જ ફાયદો થશે કે જ્યારે ટૂંક નોંધ પૂછશે ને, તો આ બધી વાત યાદ આવી જશે અને તમારો એક પણ માર્ક જશે નહીં, અને વિસ્તૃતપૂર્વક તમે ટૂંક નોંધ પણ લખી શકશો. અને વાત એટલી જ છે આજના વલોણામાં કે સમુદાય એટલે સમૂહ એટલે પરિવાર એટલે NDC. સમુદાય એટલે સમૂહ એટલે પરિવાર એટલે NDC. સફળતા માટે કામ જરા સ્માર્ટ તે સંગાથ એટલે NDC. જી હા મિત્રો, સફળતા માટેનું જે કામ છે જરા સ્માર્ટ કરવાનું છે, સંગાથ તો આટલો બધો NDC પરિવારનો છે છે ને છે. મિત્રો, જે કંઈ ગામમાં તમે રહેતા હો, જે કોઈ જગ્યાએ રહેતા હો, ત્યાં આસપાસને તમે લોકો જે રીતે પ્રેમપૂર્વક બધાને જોડતા રહ્યો છો, બસ આ ચાલુ રાખવાનું છે. કારણ કે આપણો પરિવાર જેમ વિસ્તરશે એમ વિદ્યાર્થીઓનો ભાર ઓછો થતો જશે. તો તમે લોકો ખૂબ પ્રેમપૂર્વક બધાને જોડી રહ્યા છો, એને એટલે જ આ ઉત્સાહભેર કામ થતું જ રહે છે, અને તમારી લાગણી જે સીધે સીધી ઓર્ડર સુધી પહોંચે છે અને નોકરી સુધી પહોંચો છો, તો એનો આનંદ તો બધાને છે, બધા પરિવારને છે. અને એટલે જ બધા લોકો મારા જે વોટ્સએપ સ્ટેટસની અંદર
8 66 44 22 55 ફરીથી 8 66 44 22 55 ની અંદર બધા મેસેજ કરી રહ્યા છે અને રાજીપો વ્યક્ત કરી રહ્યા છે. ફરીથી વિશ યુ ઓલ ધ બેસ્ટ. ખૂબ કામ આનંદપૂર્વક કરવાનું છે, પણ માર્ક્સ તો લઈને રહેવું જ છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. કેટલા માર્ક્સ આવ્યા એ તમે જરા કોમેન્ટ્સમાં લખી નાખજો. આવજો.